ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 11 કોમર્સ માં વિષય અર્થશાસ્ત્ર પાઠ ત્રીજો માંગ, તો જેની અંદર આપણે છેલ્લે મુદ્દો જોઈ ગયા હતા માંગનું વિસ્તરણ અને સંકોચન. માંગનું વિસ્તરણ અને સંકોચન કઈ રીતે થાય, તો જેમાં આપણે જોઈ ગયા હતા કે જેમ વસ્તુની કિંમત ઘટે એમ માંગનું વિસ્તરણ થતું જોવા મળે, અને જેમ વસ્તુની કિંમત વધે તેમ માંગમાં સંકોચન થતું જોવા મળતું હતું. સૌ પ્રથમ હવે આપણે મુદ્દો જોઈશું માંગનો વધારો અને ઘટાડો. સૌ પ્રથમ તમને 2 મિનિટનો સમય આપું કે કોમેન્ટ બોક્સની અંદર તમે પોતે તમારી હાજરી પુરાવી લો. હવે બધા વિદ્યાર્થીઓ હાજરી પુરાવી દીધી છે, તો આપણે જોઈએ આપણો મુદ્દો માંગનો વધારો અને ઘટાડો. તો કે જ્યારે વસ્તુની કિંમત સ્થિર રહે, જ્યારે વસ્તુની કિંમત યથાવત એટલે કે સ્થિર રહે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો, અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહેવાય. જો આપણે સામાન્ય અર્થમાં વિચારવાનું છે કે જ્યારે વસ્તુની કિંમતમાં વધારો થાય, એટલે કે વસ્તુની કિંમત સ્થિર રહે અથવા વસ્તુની કિંમતમાં વધારો થાય, તો આપણે સામાન્ય અર્થમાં આપણે જોઈએ કે જ્યારે વસ્તુની કિંમત સ્થિર રહે અને પરિબળોના ફેરફારના કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો કહેવાય, અને જ્યારે વસ્તુની માંગ ઘટે, વસ્તુની માંગ ક્યારે ઘટવાની, તો કે કિંમત વધતી હોય ત્યારે. તો કે જ્યારે વસ્તુની કિંમત ઘટે ત્યારે માંગમાં ઘટાડો થાય, અને વસ્તુની કિંમત વધે ત્યારે માંગમાં ઘટાડો થાય. હવે તો કે વસ્તુની કિંમત રૂપિયામાં અને વસ્તુની માંગ એકમમાં, જે આપણને અનુસૂચિ મુજબ આપેલી છે, તો એના આધારે આપણે માંગનો વધારો ઘટાડો સમજશું. તો સૌ પ્રથમ આપણે અનુસૂચિ લઈએ વસ્તુની કિંમત રૂપિયામાં. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, વસ્તુની માંગ એકમોમાં અને ત્રીજું હશે લોન. કે અહીંયા આપણને આપેલા છે ત્રણ અને ત્રણ. વસ્તુના રૂપિયા આપણને સરખા જ આપેલા છે. વસ્તુની કિંમત કે જે કોઈ પણ વસ્તુની કિંમત માત્ર અને માત્ર 3 રૂપિયા જ આપેલી છે. સૌ પ્રથમ લખી નાખું, પછી તમને વિગતે સમજાવું. 1, 2, 3, 4 અને 5. હજુ વસ્તુની માંગ એકમમાં આપેલી છે કે જ્યારે વસ્તુની એક વસ્તુની કિંમત કેટલા રૂપિયાથી 3 રૂપિયા, તો આ બાજુ શું થયું કહેવાય, તો કે માંગમાં ઘટાડો. જ્યારે આ બાજુ, તો કે જ્યારે ચાર વસ્તુની કિંમત 3 રૂપિયાથી, તો આપણે શું કહીએ, માંગમાં વધારો. સમજાવું તમને ઉદાહરણ દ્વારા, કે દાખલા તરીકે કોઈ એક પેન છે,
એક પેન ની કિંમત જયારે એક પેન ની કિંમત રૂપિયા 3 હતી ત્યારે શું થયું? તો કે માંગ માં ઘટાડો થયો. જયારે એક પેન ની કિંમત સોરી બે પેન ની કિંમત કેટલી થઈ? 3 રૂપિયા. 3 પેન ની કિંમત 3 રૂપિયા. તો આમ જયારે વસ્તુની કિંમત ઘટતી હોય, વસ્તુની કિંમત ઘટતી હોય ત્યારે શું થાય? માંગમાં વધારો થાય. તો જે આપણે વસ્તુની કિંમત એટલે વસ્તુની કિંમત યથાવત સ્થિર જ રહે. જો વસ્તુની કિંમત બધામાં સ્થિર જ રહે પણ માંગમાં શું થાય? વધારો ઘટાડો થતો જોવા મળે. કે જયારે 3 રૂપિયાની એકમ આપેલું છે અહીંયા, તો જયારે 3 રૂપિયાની એક વસ્તુ મળતી હતી એટલે કે એક વસ્તુના એક પેનના 3 રૂપિયા કિંમત હતી ત્યારે માંગમાં ઘટાડો થતો જોવા મળ્યો. પછી જયારે બે પેન ના 3 રૂપિયા છે ત્યારે તો કે માંગમાં ઘટાડો 3 પેન ના 3 રૂપિયા. હવે માંગ વધશે ક્યારે? તો કે જયારે 3 પેન ની કિંમત 3 રૂપિયા થઈ, 3 પેન ની કિંમત 3 રૂપિયા થઈ એટલે કે 1 રૂપિયા દીઠ એક પેન ની કિંમત થઈ એટલે માંગમાં વધારો થયો. ત્યાર પછી તો કે 4 પેન ની કિંમત, 4 પેન ની કિંમત શું થઈ? તો કે 4 પેન ની કિંમત 3 રૂપિયા થઈ. અને 5 પેન ની કિંમત પણ 3 રૂપિયા થઈ. એટલે જયારે વસ્તુનું એકમ આપણને ઓછી કિંમતમાં વસ્તુનું એકમ વધારે પ્રમાણમાં મળવાનું છે, તેથી આપણે કહી શકીએ કે માંગમાં વધારો થતો જોવા મળે. પણ જયારે વસ્તુની કિંમત, જયારે વસ્તુની કિંમત વધારે હોય અને માંગ કેવી થતી જોવા મળે? જયારે વસ્તુની કિંમત વધારે હોય ત્યારે માંગ ઓછી થતી જોવા મળે. હવે આપણે અહીંયા અનુસૂચિ દ્વારા જોશું કે સૌ પ્રથમ આપણે અહીંયા જોઈએ વાયદરી. આડી ધરી ને કહેવાય એક્સ ધરી અને કહેવાય વાય ધરી. બિંદુ આપણે લઈએ 0. હવે તો કે વાય ધરી પર શું દર્શાવવું પડશે? તો કે વસ્તુની કિંમત રૂપિયામાં, વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવી પડશે. તો વસ્તુની કિંમત આપણને કેવી આપેલી છે? સ્થિર આપેલી છે, યથાવત આપેલી છે. પણ આપણે એક એક રૂપિયાના ગાળામાં વસ્તુની કિંમત રાખવાની. 1, 2, 3, 4, 5, 6 કે જે વસ્તુની કિંમત થઈ ગણાય. તો અહીંયા આપણે લખી વસ્તુની કિંમત રૂપિયામાં તો હવે આપણે શું લખીએ? વસ્તુની માંગ લખી શકીએ. કઈ રીતે? તો કે એકમના પ્રમાણમાં વસ્તુની માંગ કેટલી આપેલી છે? 5 સુધી. તો આપણે અહીં લખી શકીએ 1, 2, 3, 4, 5. અહીં આપણે લખી શકીએ વસ્તુની માંગ એકમોમાં. વસ્તુની માંગ એકમમાં અહીંયા આપણે લીધેલી છે. તો હવે આપણે જોવાનું કે વસ્તુની કિંમત એકમાં કેટલી આપેલી છે? તો કે 3. એકમાં જ્યારે વસ્તુની માંગ એક હતી ત્યારે વસ્તુની કિંમત કેટલી હતી? 3 રૂપિયા. જ્યારે વસ્તુની માંગ, વસ્તુના એકમની માંગ 2 હતી ત્યારે વસ્તુની કિંમત કેવી હતી? તો કે 3. એ જ રીતે વસ્તુની માંગણી એકમનું પ્રમાણ 3 હતું ત્યારે વસ્તુની કિંમત કેટલી હતી? 3 રૂપિયા. જોઈએ આગળ. વસ્તુની માંગણી એકમનું પ્રમાણ 4 હતું ત્યારે વસ્તુની કિંમત રૂપિયા 4 હતી. અને છેલ્લું, વસ્તુની માંગણી એકમનું પ્રમાણ 5 હતું ત્યારે વસ્તુની કિંમત રૂપિયા 5 હતી. હવે જો આ બિંદુ સરખા પ્રમાણમાં શા માટે આવ્યા? તો કે માત્ર ને માત્ર કિંમત પર ધ્યાન. આપણે અહીંયા શું લીધું? વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવેલી છે.
વસ્તુની કિંમત માત્ર ને માત્ર સ્થિર જોવા મળે છે. અહીંયા બધામાં વસ્તુની કિંમત 3 રૂપિયા જ આપેલી છે, જયારે માંગના એકમના પ્રમાણમાં ફેરફાર થયેલો જોવા મળે. તો આ બધી, તો હવે આ જોડતી રેખા આપણે જોડી દેવી જોઈએ. હવે તો કે જે આપણે જોઈએ કેન્દ્ર બિંદુ કયું લીધું, 3 થી શું થાય, તો કે એક બાજુ માંગમાં વધારો થાય અને એક બાજુ માંગમાં ઘટાડો થાય. તો જે 3 છે, 3 ને શું કહી શકાય આપણે, મધ્ય બિંદુ કહી શકાય. તો આપણે જોઈએ ચોપડી ની અંદર પાઠ્યમાં આપણે 3 ભાગ પડ્યા. પેલું કયું, 1 થી 3 ની વચ્ચે અને બીજું 3 થી 5 ની વચ્ચે, બંને ભાગ થઈ ગયા. તો જ્યાં આપણે નામ આપી શકીએ, પેલું નામ અહીંયા એ, બી અને અહીંયા સી નામ આપી. તો જ્યાં આપણે અહીંયા દર્શાવી શકીએ D1 અને D1, અહીંયા દર્શાવી શકીએ D2 અને D2, અહીંયા D3. હવે તો કે આ બાજુથી આ બાજુ શું થશે અને આ બાજુથી આ બાજુ શું થશે, તો કે આ બાજુથી આ બાજુ થાય શું થયું, તો કે માંગમાં વધારો, આ બાજુ તો કે માંગમાં ઘટાડો. જો શા માટે માંગમાં વધારો ઘટાડો થયો, તો કે જ્યારે વસ્તુની કિંમત 3 રૂપિયા થી માંડી, સોરી વસ્તુની કિંમત તો 3 રૂપિયા સ્થિર જ છે, પણ જ્યારે 3 વસ્તુની કિંમત 3 રૂપિયા હતી અને તે વૈધી કિંમત, વૈધી એટલે કે વસ્તુના 3 રૂપિયા યથાવત જ રહ્યા, સ્થિર જ રહ્યા, પણ 3 રૂપિયાની કેટલી વસ્તુ આવતી હતી, તો કે 2 જ વસ્તુ આવતી હતી. ધીમે ધીમે ફરી પાછો ભાવ વધારો થયો એટલે કે 3 રૂપિયાની 1 જ વસ્તુ આવતી હતી. તો આપણે શું થઈ કહી શકીએ એમાં, તો કે માંગમાં ઘટાડો થયો, વસ્તુની કિંમત વધતી ગઈ. પણ આ બાજુ તો કે માંગમાં વધારો થયો, તો કે જ્યારે 3 રૂપિયાની વસ્તુ 3 એકમમાં મળતી હતી, પછી 3 રૂપિયાની વસ્તુ 4 એકમમાં મળતી અને 3 રૂપિયાની વસ્તુ 5 એકમમાં મળતી હતી. એટલે આમ જેમ વસ્તુની કિંમત સ્થિર જ રહી, પણ માંગના એકમનું પ્રમાણ કેવું થતું જાય, તો કે વધતું જોવા મળે. તો આમ આપણે માંગનો વધારો ઘટાડો અનુસૂચિ મુજબ આપણે જોઈ ગયા. તો જેમાં આપણે કહી શકીએ હવે વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોના ફેરફારમાં માંગમાં જે વધારો લાવે તેને માંગમાં વધારો કહેવાય. જ્યારે અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ વસ્તુની કિંમત રૂપિયા 3 સ્થિર રહે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ વધીને 3 એકમથી 5 એકમ થાય, તો તે માંગનો વધારો. આકૃતિમાં મૂળ બિંદુ એ માંગ રેખા DD1 પર છે, પરંતુ અન્ય પરિબળ આધારિત માંગ વધીને બિંદુ સી એટલે કે માંગ રેખા D3 થાય, તો તેઓ માંગ રેખાને જમણી તરફમાં સ્થાન ફેરફાર માંગનો વધારો સૂચવે. એટલે કે જમણી બાજુમાં શું થશે, તો કે માંગનો વધારો, અને ડાબી બાજુમાં શું થશે, માંગમાં ઘટાડો. તો હવે માંગમાં વધારા ઘટાડામાં કાંઈ બીજી વસ્તુ ચર્ચવાની જરૂર રહેતી નથી. ત્યાર પછી આવશે વ્યક્તિગત માંગ અને બજાર માંગ. જો આ મુદ્દામાં ખાસ ધ્યાન રાખજો, વ્યક્તિગત માંગ અને બજાર માંગ, કારણ કે એમાં 1, 2, 3 અને 4 આલેખ આપણે દોરવા પડશે. પેલું એ વ્યક્તિની માંગ રેખા, બી વ્યક્તિની માંગ રેખા, સી વ્યક્તિની માંગ રેખા અને બજાર માંગ રેખા. આમ આપણે 4 આલેખ દોરવા પડશે. તો સૌ પ્રથમ આપણે જોઈએ વ્યક્તિગત માંગ અને બજાર માંગ. તો સૌ પ્રથમ આપણે પેલા પાછું ભૂસી નાખી કે જેથી કરીને 4 આલેખ સમજાવવામાં સરળતા રહી.
જોઈએ આપણે વ્યક્તિગત માંગ અને બજાર માંગ. જે ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહેવાય. જો શું કીધું કે ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહેવાય. દાખલા તરીકે જ્યારે કોઈ એક વ્યક્તિ બજારમાં કોઈ વસ્તુની ખરીદી કરવા માટે ગયા હોય તો જુદી જુદી વસ્તુની જુદી જુદી રીતે કિંમત આપશે, એટલે કે જુદી જુદી રીતે કિંમત ચૂકવશે, તો ત્યારે તેને કેવી માંગ કહેવાય? વ્યક્તિગત માંગ કહેવાય. પણ જ્યારે બજારમાં તમામ વ્યક્તિઓ ગ્રાહકો દ્વારા જુદી જુદી કિંમતે થતી વસ્તુના માંગના સરવાળાને બજાર માંગ કહેવાય. એટલે કે જે બજારમાં બધા વ્યક્તિઓ ગ્રાહકો દ્વારા જુદી જુદી કિંમતે જે વસ્તુની માંગનો સરવાળો, કેટલી વસ્તુનું વેચાણ થયેલું છે, જે બધો સરવાળો કરે, જે વસ્તુની માંગનો સરવાળો કરે, તેને બજાર માંગ કહેવાય. તો આપણે સૌ પ્રથમ અહીંયા અનુસૂચિ જોઈશું. વસ્તુની કિંમત રૂપિયામાં આપેલી છે. વસ્તુની કિંમત રૂપિયામાં એ વ્યક્તિની માંગ એકમમાં એ વ્યક્તિની માંગ એકમમાં બી વ્યક્તિની માંગ એકમમાં પછી તો કે સી વ્યક્તિની માંગ એકમમાં અને ચોથું આવશે બજારમાં બજારમાં કોને કહેવાય? તો આપણે જોઈ ગયા કે ત્રણે ત્રણ વ્યક્તિ મેં માંગનો સરવાળો, એટલે કે વ્યક્તિ એ, વ્યક્તિ બી અને વ્યક્તિ સી, એ બી અને સી ની માંગનો સરવાળો, એ બી સી ની માંગનો સરવાળો એકમમાં હવે જોઈએ આપણે કે જેમાં 10 રૂપિયા આપેલા છે આઠ છ ચાર અને બે. જ્યારે એ વ્યક્તિની માંગ કેટલી આપી છે? તો કે એક બે ત્રણ ચાર અને પાંચ. બી વ્યક્તિની બે ત્રણ ચાર પાંચ છ. જ્યારે સી વ્યક્તિની તો કે ત્રણ ચાર પાંચ છ અને સાત. હવે બજાર માંગ કોની કહેવાય? જો ખાસ અહીંયા ધ્યાન રાખજો, બજાર માંગની અંદર
જ્યારે અનુસૂચિ ન આપેલી હોય અને બજારમાં લખવાનું છીએ ત્યારે તો શું કરવાનું? તો કે આ ત્રણેય વ્યક્તિનો સરવાળો કરવાનો. ફરીથી કહું, ખાસ ધ્યાન રાખજો, જ્યારે બજાર માંગની અનુસૂચિ આપેલી ન હોય ત્યારે તો કે અહીંયા આપેલું તમને એ બી અને સી માંગનો સરવાળો, તો એક ને બે ત્રણ, ત્રણ ને ત્રણ છ, બે ને ત્રણ પાંચ, પાંચ ને ચાર નવ, હવે તો કે ત્રણ ને ચાર સાત, સાત ને પાંચ બાર, ચાર ને પાંચ નવ, નવ ને છ પંદર, પાંચ ને છ અગિયાર, અગિયાર ને સાત અઢાર. કે જ્યારે બજાર માંગના એકમનું પ્રમાણ તમને આપેલું ન હોય ત્યારે માત્ર ને માત્ર જ્યારે બજાર માંગ તમને લખવાની કીધી હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે હંમેશા આગળની જે અનુસૂચિ હોય ત્રણ ત્રણ વ્યક્તિ અથવા તો બે વ્યક્તિ હોય અથવા ચાર વ્યક્તિ હોય તો ચારે ચાર વ્યક્તિઓનો સરવાળો આવે, કે જેટલા વ્યક્તિ હોય એટલી બધી માંગના એકમનો સરવાળો થાય અને જેને બજાર માંગ કહી શકાય. તો આપણે અનુસૂચિ મુજબ જોઈશું અને હવે આપણે આલેખ દોરીશું એ વ્યક્તિની માંગ રેખા, એ વ્યક્તિની માંગ રેખા જો એ વ્યક્તિની માંગ રેખામાં આપણે જોઈએ કે વસ્તુની કિંમત રૂપિયામાં અને વસ્તુની માંગ એકમમાં, વસ્તુની માંગ એકમોમાં અને વસ્તુની કિંમત રૂપિયામાં. તો જેને આપણે એક્સ ધરી કહેવાય, વાય ધરી કહેવાય, શૂન્ય લઈ લે. હવે તો આપણે જોઈએ એ વ્યક્તિની માંગ રેખા છે, એ વ્યક્તિની માંગ રેખા છે આપણે લખી બે ચાર છ આઠ દસ અને બાર. અહીંયા કેટલા લખી શકીએ આપણે? એક બે ત્રણ ચાર અને પાંચ અને છેલ્લું છ લખી. તો એકની અંદર કેટલી માંગ રેખા આપેલી છે? વસ્તુ વ્યક્તિ એ, વ્યક્તિ એની એકમ જેમ વસ્તુની માંગ એકમ આપેલી છે તો કે વ્યક્તિની માંગ એકમમાં. તો જ્યારે એક વસ્તુની એકમનું પ્રમાણ એક હતું ત્યારે વસ્તુની કિંમત કેટલા રૂપિયા હતી? તો કે દસ. તો દસ રૂપિયા અહીંયા આપણે બિંદુ કરી દઈએ. જ્યારે વસ્તુની એકમનું પ્રમાણ બે હતું ત્યારે કિંમત કેટલી હતી? આઠ રૂપિયા. ત્યાર પછી તો કે વસ્તુની કિંમત ત્રણ રૂપિયા થઈ, સોરી, વસ્તુની કિંમત એકમ ત્રણ હતી ત્યારે વસ્તુની કિંમત કેટલી હતી? છ રૂપિયા. વસ્તુના એકમ ચાર થયા, વસ્તુના એકમ ચાર થયા ત્યારે કિંમત પણ કેવી હતી? ચાર રૂપિયા. અને વસ્તુની વસ્તુની કિંમત, વસ્તુની એકમનું પ્રમાણ પાંચ હતું ત્યારે કિંમત કેવી થઈ? બે. તો આ જે જોડતી રેખા છે, આ જે જોડતી રેખા આ રીતે જોડી દેવાની, શું કહેવાય, એ વ્યક્તિની માંગ રેખા. એ વ્યક્તિની, એ વ્યક્તિની માંગ રેખા. હવે જો આ જ રીતે,
અહીંયા 2 3 4 5 6 અને અહીંયા 3 4 5 6 7 આપેલા છે. એટલે અહીંયા તમારે કઈ દગાવવાનું એટલે કે આગા પાછું કરવાનું રહેશે નહીં. માત્ર ને માત્ર તમારે શું કરવું પડશે, અહીંથી તમારે શરૂ કરવું પડશે. છ હે તો છ ની જગ્યાએ તમારે 7 7 પછી 8 જગ્યાએ એક્સ ધરી લઈ જવી પડે. એ રીતે બી વ્યક્તિની માંગ અને સી વ્યક્તિની માંગ કે જે તમને અહીંયા આલેખ દોરાવતો નથી, માત્ર ને માત્ર આ જ રીતે છે, સેમ ટુ સેમ. એકબીજાની જેમ જ જેમ આપણે આલેખ દોર્યો એ જ રીતે બી વ્યક્તિની અને સી વ્યક્તિની માંગ રેખા થાય. પણ આપણે જે નવું જોવાનું છે તો એ આપણે શું જોઈએ, બજારમાં જેનો આપણે આલેખ જોવો પડે. તો એ આલેખ આપણે જોશું બજારમાં. તો સૌ પ્રથમ આપણે કઈ ધરી, વાય ધરી અને એક્સ ધરી. હવે તો કે એક્સ ધરી પર શું લેવાયું, તો કે વ્યક્તિની વસ્તુની કિંમત રૂપિયામાં, વસ્તુની કિંમત રૂપિયામાં કેટલી આપેલી છે, તો કે 2 4 6 8 10 12. અહીંયા આપણે લખી વસ્તુની કિંમત રૂપિયામાં. અહીંયા શું આપણે લખી શકીએ, તો કે વસ્તુની માંગ એકમમાં, વસ્તુની માંગ એકમમાં. જો વસ્તુની માંગ એકમમાં આપણે એ રીતે લખી શકીએ કે અહીંયા આપણે જોઈએ કેટલા કેટલા નો ગાળો છે, 3 3 નો ગાળો જોવા મળે છે. તો આપણે અહીંયા 3 3 નો ગાળો લઈ શકીએ, 3 6 9 12 15 18 અને 21. આ રીતે આપણે 3 3 એકમનો ગાળો રાખી શકીએ. તો હવે જ્યારે આપણે જોઈએ 3 3 વ્યક્તિનું, તો કે 10માં કેટલી હતી, તો કે 6. 10માં બજારમાં કેટલી હતી, ત્યારે વસ્તુની કિંમત 10 રૂપિયા હતી, ત્યારે બજારમાં કેટલી હતી, 6. પછી જ્યારે વસ્તુની કિંમત 8 રૂપિયા હતી, ત્યારે બજારમાં કેટલી હતી, 9. વસ્તુની કિંમત 8 રૂપિયા, તો બજારમાં કેટલી, 9. પછી વસ્તુની કિંમત 6 રૂપિયા, તો ત્યારે બજારમાં કેટલી, તો કે 12. 6 થી 12 સુધી. પછી તો કે વસ્તુની કિંમત 4 રૂપિયા હતી, ત્યારે બજારમાં કેટલી હતી, બજારમાં તો કે 15. અને જ્યારે છેલ્લું વસ્તુની કિંમત 2 રૂપિયા થાય, ત્યારે બજારમાં કેટલી થઈ, તો કે 18. તો આ જે જોડતી રેખા છે, આ જે જોડતી રેખા છે એને શું કહેવાય, બજારમાં રેખા કહી શકાય. તો જેને આપણે D4 અથવા એટલે કે આને D1 અને D1 નામ આપી શકીએ. અને આપણે કહી શકીએ કે D1 જોડતી રેખા એ વ્યક્તિની માંગ રેખા છે, જ્યારે D2 એ બી વ્યક્તિની માંગ રેખા છે, અને D3 એ સી વ્યક્તિની માંગ રેખા છે. અને જે આપણે ચોથી D4 નામની રેખા દોરશું, તો આને શું કહેવાય, કે બજાર માંગ રેખા કહી શકાય. કઈ રેખા કહી શકાય, બજાર માંગ રેખા. તો જેને આપણે બિંદુને નામ પણ આપી શકીએ, E B C D અને E. તો અહીંયા પણ આપણે નામ આપી શકીએ, E B C D અને E. તો આ રીતે આપણે વ્યક્તિગત માંગ અને બજાર માંગ વચ્ચે જે આપણે આલેખ જોયા, તો હવે ત્યાર પછીનો મુદ્દો આપણે જોશું માંગની સાપેક્ષતા અને માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર જેવા આપણે બંને મુદ્દા હવે આપણે આગલા લેક્ચરમાં જોશું. તો અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ.